અમરેલી જિલ્લાના પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવવા કહ્યું હતું કે જૂનાગઢમાં પત્રકારો પર બેફામ લાઠીચાર્જની ઘટનાથી ચોથી જાગીરની સુરક્ષા કીડામાં જવાબદારી સામે પગલાં લેવા જણાવ્યું હતું. જૂનાગઢમાં પોલીસ દ્વારા કવરેજ કરી રહેલા પત્રકારો પર બેફામ લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં અમરેલી જિલ્લાના પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા મથકોએ પણ ઠેર ઠેર પત્રકારો આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં પત્રકારો કવરેજ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવીને બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે પત્રકારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉપસ્થિત થયા છે. દરેક ઘટનામાં પત્રકારોએ કવરેજ કરીને પોતાના ફરજ બજાવવાની હોય છે ત્યારે આવી ઘટનાઓ ના કારણે પત્રકારો પોતાની કામગીરી ન કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પત્રકારો પોતાની કામગીરી કરી શકે એ માટે તેમની ફરજમાં અડચણ ન થાય તેવી જોગવાઈ આવશ્યક છે. છાશવારે પત્રકારો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે અને આ કારણોથી પોથી જાગીરોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે. જૂનાગઢમાં પોલીસ દ્વારા જે પત્રકારો ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ બાબતને અમે સખત ઓકોડી કાઢીએ છીએ અને પત્રકારોની સુરક્ષા કરવી જોઈએ પોલીસે, અને પોલીસ જ જો આવી રીતે પત્રકારો ઉપર દમન ગુજારે તો એ બાબત બહુ નિંદનીય છે. એટલે આ બાબતે અમે આજરોજ અમરેલી જિલ્લાના પત્રકારો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને રાજ્ય સરકારમાં પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આવી બાબતો વારંવાર ન બને અને પત્રકારોની સુરક્ષા જળવાઈ રહે એ બાબતે પગલાં લેવા, કડકમાં કડક પગલાં લેવા આવેદનપત્ર આપેલ છે. જૂનાગઢમાં ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપર પોલીસ દ્વારા બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એના વિરોધમાં આજે અમરેલી જિલ્લાના તમામ પત્રકારો દ્વારા કલેક્ટરના મારફતે મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર આપી અને અમે વિરોધ નોંધાવ્યો હતો. પત્રકારો ઉપર આ જે હુમલાની ઘટના બની છે એના કારણે અમરેલી જિલ્લાની પત્રકાર આલમમાં વ્યાપક રોષ છે અને આવી ઘટના બીજી વખત ન બનવી જોઈએ. આ ઘટનામાં જે પણ જવાબદારો છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓ વારંવાર ન બને તે માટે પત્રકારોની સુરક્ષા માટે પણ રાજ્ય સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવે તેવી અમારી માગણી છે.